भरपूर जीवन तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। यीशु आया है तेरे लिए, यीशु आया है तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। यीशु आया है तेरे लिए, यीशु आया है तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। खुशियों का जीवन तेरे लिए, खुशियों का जीवन तेरे लिए। यीशु आया है तेरे लिए, यीशु आया है तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। जीवन की रोटी तेरे लिए, जीवन का जल भी तेरे लिए। यीशु आया।
लिए भरपूर जीवन तेरे लिए। नदियों सा जीवन तेरे लिए, नदियों सा जीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए, यीशु लाया है तेरे लिए भरपूर जीवन तेरे लिए, खुशियों का जीवन तेरे लिए, जीवन की रोटी तेरे लिए, जीवन का जल भी तेरे लिए, नदियों सा जीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए।
दया का बहता सागर यीशु है दाता महान, यीशु है दाता શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યું છે લૂકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને બીજી કલમથી તો 8મી કલમ સુધી. તો આપણે મનન કરી ત્યારે પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ, કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામીને મારા પ્રભુ, અમે તમારે સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, માન મહિમા ગૌરવ તમને આપીએ છીએ. તમારા અદ્ભુત વચન માટે અમારી માતૃભાષામાં તમે આપ્યા છે એ માટે કે તમારું વચન અમે સમજીએ, તમારા વૃદ્ધિ પામીએ, તમારો મહિમા કરવી તમે ફાળો. દરેકના હૃદયને, અંતઃકરણને, મનને પ્રભુ તમે સ્પર્શ કરો, તમારા આત્માની મારફતે આચ્છાદન કરો અને પ્રભુ વચનનો આશીર્વાદ તમે આપો. માન મહિમા ગુરુ તો ભાઈ પ્રાર્થના છે. મુજબ પાત્રને તમારું વચન પ્રગટ કરવાને તમારી કૃપાને સામર્થ્ય આપો. માન મહિમા ગુરુ તો પામી પ્રાર્થના છે. અમારી એ પ્રાર્થના મારા ઉદ્ધારક સ્વામી યેશુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો, આમેન. પ્રભુના નામને ધન્યવાદ આપતા ફરીથી આ સમય આપ સર્વને પ્રભુ યેશુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આ સંગતમાં ખૂબ પ્રેમથી આવકાર કરું છું. આ સંગતની મારફતે પ્રભુ આપ સર્વને આશીષ આપે એવી મારી અંતરની શુભેચ્છા અને પ્રાર્થના છે. પવિત્ર શાસ્ત્રમાં સંત લૂકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને બીજી કલમથી 8મી કલમ મને આપવામાં આવી છે. એમાં પહેલી કલમ લખવામાં આવ્યું છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં તે શીખવા માટે તેમણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું. પ્રભુ યીશુ
નું શિક્ષણ એ અદ્ભુત શિક્ષણ છે, અજાયબ શિક્ષણ છે, એવું શિક્ષણ કદી કોઈએ આપ્યું નથી. પ્રભુ ઈશુએ શિક્ષણ આપ્યું એટલું જ નહીં, પણ પ્રભુ ઈશુએ શિક્ષણ પ્રમાણે જ એમનું વર્તન, વ્યવહાર, વાણી અને જીવન અર્પી દીધું. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અદ્ભુત ને અજાયબી જેવું એ જીવન છે. પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુ ઈસુએ પોતે શિક્ષણ આપતા પ્રાર્થના સંબંધી પણ શિક્ષણ આપ્યું અને કહ્યું કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ નહીં અને કાયર થવું નહીં. અને તે શીખવવા માટે, સમજાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત આપે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ અદ્ભુત દેવનું વચન છે, જીવન દેવનું વચન છે, પરાક્રમી દેવનું વચન છે. અને પ્રભુ ઈસુએ પોતે, ઈશ્વર પિતાએ પોતે કહ્યું જૂના કરારમાં એસાયા 55 અધ્યાયમાં કે મારા મુખમાંથી નીકળેલું વચન એ ફોગટ મારી પાસે પાછું વળતું નથી. તો પ્રભુ જે બોલે છે અને પ્રભુ એ પ્રમાણે કરે છે અને વચન સફળ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ પૃથ્વી પર આપણે જીવો છીએ તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના સંબંધી ઈશ્વર પિતા જે પ્રાર્થના સાંભળે છે એ શીખવાને માટે દ્રષ્ટાંત આપે છે, ઉદાહરણ આપે છે. અને લખવામાં આવ્યું છે કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિક્ષણ આપે છે ત્યારે બહુ જ સરળ, સામાન્યમાં સામાન્ય માણસ એ સમજી શકે એ પ્રકારનું શિક્ષણ આપે છે, એ પ્રકારના દ્રષ્ટાંત આપે છે કે જેથી કરીને કોઈ પણ માણસ એ તારણથી વંચિત રહે નહીં, અસમજને કારણે, ના સમજને કારણે પણ તે સમજી શકે અને પ્રભુ પર વિશ્વાસ કરે. એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્રષ્ટાંત આપે છે અને કહે છે કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો અને તે ઈશ્વરથી બીતો નહોતો તેમજ માણસને ગણકારતો નહોતો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ આ ન્યાયાધીશની વાત કરે છે એ કોઈ યહૂદી ન્યાયાધીશની વાત કરતા નથી. યહૂદી ન્યાયાધીશમાં તો વ્યવસ્થા હતી કે જેને તકરાર હોય, વિવાદ હોય તો તેણે વડીલોની પાસે જવું પોતાનો પ્રશ્ન લઈને, સમસ્યા લઈને. તો એ જે વડીલ હોય, જે મધ્યસ્થી કરનાર હોય તે તેમના પ્રશ્નો સાંભળે અને પછી એનો નિકાલ લાવે. દાખલા તરીકે મૂસાને પાસે લોકો આવતા અને મૂસા તેઓનો ન્યાય કરતો. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ન્યાયાધીશોના પુસ્તક પણ એ ન્યાયાધીશો ઈશ્વર ઉભા કરે છે તેમની પાસે આવતા અને એનું નિરાકરણ લાવવામાં આવતું. સાથે યહૂદીઓને એ સમય વ્યવસ્થા હતી કે ત્રણ એ વડીલો હોય, આગેવાનો હોય તેમને નિમવામાં આવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય. અને તેઓ ત્રણ જણ એ સાથે મળીને જાણે કે નિર્ણય આપતા હતા, સમાધાન કરાવતા હતા અને એ પ્રમાણેના એ ન્યાયાધીશ હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાત કરે છે તે કોઈ યહૂદી ન્યાયાધીશની વાત કરતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જનરલ ન્યાયાધીશની, આખી દુનિયાના ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. આપણે જાણીએ તે પ્રમાણે કે ન્યાયાધીશને ખાસ પ્રકારના હકો અને અધિકારો આપવામાં આવે છે અને તે જે નિર્ણય આપે એ ફાઇનલ નિર્ણય, ફાઇનલ ઓથોરિટી એના લેવલે એ ગણવામાં આવે. અને એના એ ન્યાયાધીશની ઉપર જો હોય કોઈ સુપ્રીમ કોર્ટ તો એ ન્યાયાધીશની ઉપર એ ઉપરની કોર્ટમાં જઈ શકે, પણ અહીં આગળ એવી કોઈ વાત કરવામાં આવી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદાચ આ હેરોદ રાજા અથવા તો રોમન સરકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં હતી. તો એ હેરોદ રાજાનો ન્યાયાધીશ અથવા તો રોમન સરકારનો ન્યાયાધીશ એ હોઈ શકે. અને એ ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત આપે છે. તે કહે છે કે તે ન્યાયાધીશ હતો, તે ઈશ્વરથી બીતો નહોતો. આ ન્યાયાધીશ ઈશ્વરથી બીતો નહોતો, એનો મતલબ એ થયો કે એના હૃદયમાં કોઈની બીક હતી નહીં, કોઈનાથી તે ગભરાતો નહોતો, પોતાની મરજી પ્રમાણે એ નિર્ણય આપતો હતો, જજમેન્ટ આપતો હતો, પોતાના હૃદયમાં તેને ઠીક લાગે તે પ્રમાણે તે કરતો હતો. અને લખવામાં આવ્યું છે તેમજ તે માણસને પણ ગણકારતો નહોતો. આ ન્યાયાધીશ કોઈનાથી બીતો નહોતો અને માણસને પણ ગણકારતો નહોતો.
स्वाभाविक छे कि जो बीजा मोटा व्यक्तिओ थी बीतो ना होय, अधिकारीओ थी बीतो ना होय, तो ए माणस ने गणकारे ज नहीं, कदाच ए राजा थी कि रोमन सरकार थी पण ए बीतो नथी, तो स्वाभाविक छे कि माणस ने तो ए गणकारे ज नहीं, માણસ તો એની આગળ કદાચ શૂન્યવત લાગે એવો કદાચ એ ક્રૂર કહી શકાય એવો ન્યાયાધીશ કદાચ આપણે જોઈ શકીએ છીએ. એના માટે જે ગ્રીકમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે, દયાને ઘેજેરોથ, દયાને ઘેજેરોથ, અને એનો અર્થ થાય છે કે પ્રતિબંધિત અથવા તો શિક્ષાને પાત્ર એવા કૃત્યોને માટેનો ન્યાયાધીશ. પ્રતિબંધિત અથવા તો શિક્ષાને પાત્ર એવા ગુના કરનારને માટેનો ન્યાયાધીશ. પણ પ્રભુ યસુ ખ્રિસ્તના સમયે તે સમયના લોકો એ ન્યાયાધીશને એવી રીતે સંબોધતા હતા, દયાને ઘેજેરોથ, કે જેનો અર્થ એવો થાય છે કે લૂંટારો, લૂંટારો ન્યાયાધીશ એવો એનો અર્થ થાય છે. તો પ્રભુ યસુ ખ્રિસ્તના સમયની એ પરિસ્થિતિ બતાવે છે કે વાતાવરણ બતાવે છે કે પ્રભુ યસુ ખ્રિસ્તના સમયમાં એ ન્યાયાધીશો એ કેવા હતા, એ ચિત્ર બતાવે છે. અને તેથી પ્રભુ યસુ ખ્રિસ્ત એ ન્યાયાધીશનું દ્રષ્ટાંત આપીને દેવના રાજ્યની વાત, ઈશ્વરના રાજ્યની વાત, સર્વદા પ્રાર્થના કરવાની વાત, અને કાયર થવું નહીં અને સતત પ્રાર્થનામાં ચાલુ રહેવાની વાત એ પ્રભુ યસુ ખ્રિસ્ત જણાવે છે. અને તેથી કહે છે કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો અને તે ઈશ્વરથી બીતો નહોતો અને માણસને ગણકારતો પણ નહોતો. તો એવા માણસની પાસે જ્યારે એક વિધવા આવે છે તો સ્વાભાવિક છે કે એ વિધવાની સ્થિતિ શું હોઈ શકે. લખવામાં આવ્યું છે કે તે શહેરમાં એક વિધવા હતી અને તે વારંવાર તેની પાસે આવીને કહેતી હતી કે મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ, મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ. તો પ્રભુ યસુ ખ્રિસ્તના સમયમાં ઇઝરાયલ દેશમાં વિધવાઓની સંખ્યા બહુ જ ઓછી હતી, યહૂદીઓની, ખાસ કરીને યહૂદીઓ વિધવાની. એનું કારણ એ હતું કે યહૂદીઓમાં જો કોઈ પુરુષ મરણ પામે તો એની સ્ત્રીને, જે પુરુષ મરણ પામ્યો હોય એના નાના ભાઈ સાથે લગ્ન કરાવવામાં આવતું, કારણ કે એના નાના ભાઈ મોટા ભાઈની ફરજ અદા કરવાની વ્યવસ્થા હતી. અને જો એ ના હોય તો ત્યાર પછી એ નજીકનો જે સગો હોય એની સાથે લગ્ન કરે અને ફરજ અદા કરે એ વ્યવસ્થા હતી. દાખલા તરીકે આપણે રૂથ અને બોઆઝની વાત આપણે જાણીએ છીએ કે નજીકના સગા તરીકે બોઆઝ એ ફરજ અદા કરે છે. એનો મતલબ એ થયો કે પ્રભુ યસુ ખ્રિસ્તના સમયમાં યહૂદીઓમાં વિધવાની સંખ્યા, વિધવાઓની સંખ્યા બહુ જ ઓછી, બહુ જ કદાચ જૂજ એવી હોઈ શકે. અને જે વિધવા હોય એની સ્થિતિ અતિ દયાજનક સ્થિતિ, કારણ કે જો એને, એના જે પુરુષ મરણ પામ્યો એનો કોઈ ભાઈ ના હોય, નજીકનો સગો ના હોય અને એની ફરજ કોઈ અદા ના કરે, તો એનો મતલબ એ થયો કે એ સ્ત્રીને માટે સહાયરૂપ બનવાને માટે કોઈ નથી, એને મદદ કરવાને માટે કોઈ તૈયાર નથી, અને એની સ્થિતિ તો એટલી જ દયાજનક કે એને ભીખ માગવાનો કે બીજા પાસે માંગીને ખાવાનો વારો આવે અને રોડ પર આવી જાય એવી એ વિધવાની સ્થિતિ છે, અને જેને કોઈ પણ પ્રકારની સહાય એ મળી શકે નહીં. અને એવી વિધવાને જ્યારે એ ન્યાયાધીશ પાસે જવું પડે કે જે ન્યાયાધીશ ક્રૂર છે, જે કોઈનાથી બીતો નથી, કોઈનાથી ગણકારતો નથી, તો એ ન્યાયાધીશ શું આવી વિધવાને, કે જેને, જેનો કોઈ આધાર નથી, એ ગરીબ છે, ઘર વિહોણી છે, એ રસ્તા પર છે અને ખરાબ પરિસ્થિતિમાં છે, એની માનસિક સ્થિતિ, એની શારીરિક સ્થિતિ ખરાબ છે, બિલકુલ મુશ્કેલ સંજોગોમાં છે, વિપરીત સંજોગોમાં છે, બધું જ એની વિરુદ્ધ છે, બધું જ એની વિરુદ્ધ છે, તો પણ આ સ્ત્રી, એ વિધવા, એ આવા ન્યાયાધીશનો ભેટો થાય છે, તેની પાસે એને જવું પડે છે. લખવામાં આવ્યું છે કે તે શહેરમાં એક વિધવા હતી જે વારંવાર તેની પાસે આવીને તેને કહેતી કે મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવો. આ વિધવા રોજ આવીને નમ્રતાથી આ ન્યાયાધીશ આગળ ઊભા રહીને એની જે માંગણી હતી
એ તેને જણાવે છે। ખરેખર આ વિધવા એક અદ્ભુત છે। એ ભલે ભૌતિક રીતે ગરીબ છે, આર્થિક રીતે ગરીબ છે, કૌટુંબિક રીતે ગરીબ છે, સમાજમાં કે કુટુંબે એનું કોઈ નથી, નિસહાય સ્થિતિમાં છે, પણ આ સ્ત્રી વિધવા એક વસ્તુ જાણે છે, અને તે કે આ જે ન્યાયાધીશ છે એણે દેશના કાયદા પ્રમાણે મને ન્યાય આપવો એ એની ફરજમાં છે, અને એણે મને ન્યાય આપવો જ પડશે। વાલાઓ યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ જાણે કે કોર્ટ જેવું વાતાવરણ ઉભું કરે છે, સમજાવવા માટે સતત કેવી રીતે પ્રાર્થના કરવી, કાયર થવું નહીં, એ સમજાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંત આપે છે। એક કોર્ટ જાણે કે આપણા નજર સામે, અને કોર્ટમાં માણસ દાખલ થાય ત્યારે હંમેશા યાદ રાખવું પડે એને ત્રણ ધ, ધન, ધક્કા અને ધીરજ, ધન, ધક્કા અને ધીરજ। અને જો માણસ આ પ્રમાણે આગળ વધે તો કોર્ટમાં એના કેસમાં એ ટકી રહે છે અને આખરે સફળતા એ મળે છે। તો પ્રભુ ઈસુ આ ન્યાયાધીશ અને આ વિધવાની મારફતે ઉત્તમ બોધ આપવા માંગે છે કે પ્રાર્થના પણ એ જ પ્રમાણે સતત ચાલુ રાખવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં। તો અહીંયા આગળ શું કરે છે વિધવા, શું કરે છે કે એ ન્યાયાધીશની પાસે વારંવાર જાય છે। એક દિવસ જાય છે, ન્યાયાધીશ એને કહે છે તારીખ આપે છે, તારીખ આપે છે, તારીખ, બીજા દિવસે જાય છે, તારીખ આપે છે, એના પછીના દિવસે જાય છે, તારીખ આપે છે, એ ઘણા વર્ષો સુધી જાય છે। લખવામાં આવ્યું છે કે વારંવાર જાય છે, એ ધીરજથી એ ધક્કા ખાય છે ન્યાયાધીશની પાસે ન્યાય માટે, કારણ કે એને ખબર છે કે ન્યાયાધીશે મને ન્યાય આપવો પડશે, એ મારો હક છે, મારો હક છે જે તેને આપવો જ પડશે, કારણ કે ન્યાયાધીશને એના કાયદા પ્રમાણે બંધારણ પ્રમાણે એને ન્યાય કરવાનો હતો અને તેથી એને એ કરવું જ પડશે એવો આ વિધવાને પૂરેપૂરો વિશ્વાસ છે। અને માટે લખવામાં આવ્યું છે કે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા પ્રતિવાદીની પાસે મને ન્યાય અપાવ, વારંવાર આવીને કહેતી કે મારા પ્રતિવાદી પાસે મને ન્યાય અપાવ, અને ન્યાયાધીશની આગળ નમ્રતાથી વારંવાર એક ની એક વાત પણ સત્ય વાત, સાચી વાત એ ન્યાયાધીશને જણાવે છે। આ વિધવાને ખબર છે એના હક વિશે કે મને ન્યાય મળવો જ જોઈએ અને એ મારો હક છે અને મારી વિનંતી ગ્રાહ્ય રાખવી જ જોઈએ, માન્ય રાખવી જ જોઈએ અને લીગલ છે, એનો મતલબ કે તેણે જે પિટિશન કરી છે એ લીગલ છે અને લીગલ પિટિશન એ ન્યાયાધીશે સાંભળવી જ પડે, સાંભળવી જ પડે। અને અહીં આગળ એ ન્યાયાધીશ આગળ શું કહે છે, એ ન્યાયાધીશ શું કહે છે કે ચોથી કલામમાં કેટલીક મુદત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો, એટલે કે કેટલોક સમય સુધી આ ન્યાયાધીશ જે કઠોર હૃદયનો છે, ક્રૂર હૃદયનો છે, એ ન્યાયાધીશ કોઈ માણસને ગણકારતો નથી, એ કેટલોક સમય આ વિધવાનું સાંભળવા માટે તૈયાર નહોતો, એના સ્વભાવ પ્રમાણે તે કરતો હતો। લખવામાં આવ્યું છે કે તેણે મનમાં કહ્યું કે જો હું ઈશ્વરથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તે પોતે કબૂલ કરે છે કે હું ઈશ્વરથી બીતો નથી અને માણસને પણ હું ગણકારતો નથી, તો પણ આ વિધવા મને તસ્તી દે છે, તો પણ આ વિધવા મને તસ્તી દે છે। એ વિધવાને ઘણી વખત એને નકાર કર્યો પણ વિધવા સતત લાગુ રહી, અને એટલે સુધી કે ન્યાયાધીશને લાગ્યું કે હું ઈશ્વરથી બીતો નથી અને કોઈ માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા કે છે વારંવાર મારી પાસે આવે છે અને કે છે આ વિધવા મને તસ્તી દે છે। ક્રૂર ન્યાયાધીશ પણ કબૂલ કરે છે કે આ વિધવા મને તસ્તી દે છે, ખરેખર વિધવાની માગણી યોગ્ય છે, એની પિટિશન યોગ્ય ફાઇલ કરેલી છે અને એ ન્યાયાધીશને ખબર છે અને તેથી એને બંધ, ન્યાયાધીશ બંધ કરી શકે એમ છે જ નહીં, અને તેથી લખવામાં આવ્યું છે કે હું બીતો નથી અને માણસને ગણકારતો નથી,
તો પણ આ વિધવા મને તસ્દી દે છે માટે હું તેને ન્યાય અપાવીશ. ક્રૂર કઠોર હૃદયનો એ ન્યાયાધીશ કે છે કે આ વિધવાને હું ન્યાય અપાવીશ, કારણ કે વારંવાર લાંબો સમય સુધી સતત એ પોતાની અપીલ, પોતાનો હક એ રજૂ કરે છે. અને ન્યાયાધીશને એમ લાગે છે કે ના, મારે એને એનો ન્યાય એ અપાવવો જ પડશે. અને આખરે લખવામાં આવ્યું છે કે હું તેને ન્યાય અપાવીશ અને રખેને તે વારે ઘડીએ આવીને મને થકવે. તો અજાબ જેવું છે કે આ ન્યાયાધીશ આખરે એ કબૂલ કરે છે કે હું તેને ન્યાય અપાવીશ, રખેને વારંવાર આવીને મને વિનંતી કરે. અને લખવામાં આવ્યું છઠ્ઠી કલમમાં, પ્રભુએ કહ્યું કે તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે તમે સાંભળો. અન્યાયી ન્યાયાધીશ ઈશ્વરથી બીતો નથી, કોઈનાથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, પણ એ ન્યાયાધીશ શું કહે છે કે આ વિધવાને હું ન્યાય અપાવીશ. પ્રભુ શું કહે છે કે તમે એ સાંભળો, તમે એ સાંભળો. અને ત્યાર પછી કહે છે કે તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ તેમને રાત દિવસ વિનવે છે, જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શો નહીં આપશે. હાલેલુયા, પ્રભુના વચન માટે ધન્યવાદ હો, માન મહિમા ગૌરવ હો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એ બહુ જ અગત્યની અને મહત્વની વાત છે. વાલાઓ, આ જગતમાં આપણું સાંભળવા માટે કોઈ તૈયાર નથી. કદાચ સાંભળશે તો એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ સાંભળશે, પણ મર્યાદા રહેશે. કોઈ માણસ મદદ કરશે, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ મદદ કરશે, પણ એની મર્યાદા હશે. કોઈ સહાય કરશે, કોઈ દિલાસો આપશે, કોઈ ઉત્તેજન આપશે, કોઈ પ્રેરણા આપશે, એ મર્યાદિત હશે, થોડા સમય માટે હશે. પણ વાલાઓ, જીવતા ઈશ્વર આપણો પ્રભુ જે રાજ્યસ્થાન પર બિરાજના, જે ન્યાયાધીશોનો ન્યાયાધીશ છે, જે સુપ્રીમ થી કરતા પણ સુપ્રીમ કોર્ટ એ ઉચ્ચ સ્થાને, ઉચ્ચ અને ઉન્નત રાજ્યસ્થાન પર બિરાજના છે, એ ઈશ્વર આપણને શું કહે છે? પ્રભુએ કહ્યું કે તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ તેમને રાત દિવસ વિનવે છે, જેઓ તેમને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શો નહીં અપાવશે, નહીં આપશે. હાલેલુયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે ઈશ્વર કે જેમણે તમને પસંદ કર્યા છે, એ ઈશ્વર કહે છે તમને શું ન્યાય નહીં આપે? જો આ દુનિયાની વ્યવસ્થા પ્રમાણે એક કઠોર, એક ન્યાય દુષ્ટ ન્યાયાધીશ એ ન્યાય આપવાની વાત કરે છે, તો તમારો આકાશમાં બાપ જે રાજ્યસ્થાન પર બિરાજનાર છે તે શું તમને ન્યાય નહીં આપે? કે જેની આગળ તમે રાત દિવસ વિનવો છો, પ્રાર્થના કરો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને કહું છું કે જલ્દી તેઓને ન્યાય આપશે, જલ્દી તેઓને ન્યાય આપશે. આપણો ઈશ્વર, જીવતો ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્નત રાજ્યસ્થાન પર બિરાજનાર છે, એ ઈશ્વર પિતા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે તમને જલ્દી ન્યાય આપશે. અને આગળ વધીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસની વાત કરે છે. તો આ જે વિધવા છે કે જેનું જગતના ધોરણે કોઈ મૂલ્ય નથી, એની કોઈ કિંમત નથી, અથવા તો એની કોઈ ગણતરી નથી, પણ એ વિધવા એને જે હક છે એ વિશ્વાસ સાથે ન્યાયાધીશને સતત વિનંતી કરે છે, એને અરજ કરે છે, એનો હક માગે છે, તો એ ન્યાયાધીશ સાંભળે છે. તો પ્રભુ શુક્રેશ એની મારફતે એ કહેવા માંગે કે તમારો આકાશમાંનો બાપ એ સાંભળવાને માટે, પ્રાર્થના સાંભળવાને માટે તત્પર છે. પ્રાર્થના વિશે ઘણી બધી જગ્યાએ આપણે ઉત્તમ શિક્ષણ જોઈએ છે. પ્રભુ ઈસુએ શ્રેષ્ઠ ઉત્તમ નમૂનો આપ્યો છે, એના જેવો નમૂનો બીજો કોઈ ના હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે 40 દિવસ અને રાત ઉપવાસથી પ્રાર્થના કરી સેવાની શરૂઆત કરી. એના પહેલા પ્રભુ ઈસુ ચોક્કસ રાત દિવસ પ્રાર્થના કરી દેશે.
એના પછી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર પ્રાર્થના કરે છે. લૂકની સુવાર્તા 6 અધ્યાય અને 12મી કલમ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી રાત પ્રાર્થનામાં કાઢી, આખી રાત પ્રાર્થનામાં કાઢી. અને ત્યાર પછી 6 અધ્યાય અને 46મી કલમ કહે છે કે શિષ્યોને અને બધાને વિદાય કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા પહાડ પર ગયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વદા પ્રાર્થના કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એ પ્રાર્થનામય હતું. હવે ખરેખર તો ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા હતા અધિકાર સાથે. તો આમ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થનાની શું જરૂર, પોતે ઈશ્વર હતા, ઈશ્વર પુત્ર હતા. તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત ઈશ્વર પિતાની કોન્ટેક્ટમાં રાત દિવસ રહીને પ્રાર્થના કરે છે. એ માટે કે આકાશનું રાજ્ય એ પૃથ્વી પર સ્થાપિત થાય, આપણી મધ્ય સ્થાપિત થાય, આપણા જીવનમાં સ્થાપિત થાય, એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શ્રેષ્ઠ નમૂના આપ્યો. અને રાત દિવસ એ પ્રાર્થના કરવાની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જણાવે છે. એ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. એ પરિસ્થિતિ ગમે તે હોય, ન્યાયાધીશ ગમે તેવો હોય, પણ એનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્વારા એવું કહેવા માંગે છે કે તમે પ્રાર્થના કરો ઈશ્વર પિતાને, તો ચોક્કસ ઈશ્વર પિતા એ તમારું સાંભળવાના છે. કે છે કે રાત દિવસ તમે તેને વિનંતી કરો તો શું તે તમને દાદ નહીં આપે? પ્રભુ ઈસુ કહે છે, હા હું કહું છું કે તે જલ્દીથી તમને દાદ આપશે. અને જ્યારે વિશ્વાસ સાથે આપણે સતત પ્રાર્થનામાં લાગુ રહીએ છીએ ત્યારે અદ્ભુત એ પરિણામ એ મળે છે. પ્રભુ અદ્ભુત રીતે તે આપણું સાંભળે છે. પ્રભુ સાંભળે છે ચોક્કસ, પણ સાથે સાથે પ્રભુનું વચન આપણને કેટલીક બાબતો પણ જણાવે છે. યોહાનની સુવાર્તામાં આપણે જોઈએ છીએ, સંત યોહાન લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 7મી કલમમાં પ્રભુ ઈસુ પોતે કહે છે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા, પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ કહે છે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પસંદ કરેલાઓનું તે શું નહીં સાંભળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ કહે છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તમને મળશે. તો એ અજાયબ જેવી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, એ વિશ્વાસની બાબત છે કે તમે મારામાં રહો. જ્યારે આપણે પ્રભુમાં રહીએ છીએ અને એટલું નહીં પણ મારું વચન તમારામાં રહે, એનો મતલબ એ થયો કે આ જે બાઇબલ છે, પ્રભુનું જે વચન છે કે જે પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું છે. ન્યાયાધીશની વાત કરી, ન્યાયાધીશ એક ખાસ બંધારણ કોન્સ્ટિટ્યુશન હોય છે, એ સરકાર, એ પછી રોમન સરકાર કે હેરોદ રાજાનું, પણ એ બંધારણ હતું. એ બંધારણને સરકારે મંજૂર કરેલું હતું, લખ્યું કોઈ પણ એને મંજૂર કરેલું અને ઓથોરાઇઝ કરવામાં આવેલું હતું. અને ઓથોરાઇઝ કરેલા એ બંધારણ પ્રમાણે, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ન્યાયાધીશ એ ન્યાય કરવાનું કામ કરે છે. અને જ્યારે એ પ્રમાણે કામ કરે છે ત્યારે એ કામ એ સફળ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે તમે મારામાં રહો અને મારું વચન એ તમારામાં રહે. બાઇબલ, પવિત્ર શાસ્ત્ર એ પ્રભુ પવિત્ર આત્માની મારફત લખવામાં આવ્યું છે. અને ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેયની વાત અહીં આગળ બહુ અધિકારયુક્ત રીતે લખવામાં આવી છે. અને ત્રિક ઈશ્વરનું જે કાર્ય છે નોંધવામાં આવ્યું છે. અને એમાં જે ત્રિક ઈશ્વરનું જે રાજ્ય છે, આકાશી રાજ્ય, એ રાજ્યનું બંધારણ એ બાઇબલ છે, પ્રભુના એ વચનો છે. અને એ વચન પ્રમાણે જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે ચોક્કસ અદ્ભુત જવાબ મળે છે, પ્રત્યુત્તર મળે છે. અહીં આગળ પ્રભુ શું કહે છે કે તમે મારા વચનમાં રહો, તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા, પ્રભુએ બહુ સ્પષ્ટ કર્યું કે બાઇબલ એ દેવના રાજ્યનું બંધારણ છે. અને બંધારણની કલમ આપણે ટાંકીને એ પુસ્તક, એ ચેપ્ટર, એ કલમ પ્રમાણે જ્યારે ઈશ્વરની આગળ વાત લઈ જઈએ છીએ, ઈશ્વર 100% પ્રત્યુત્તર આપે છે. જૂના કરારમાં જે પ્રસંગો બન્યા, દાખલા તરીકે દાનિયલની વાત કરીએ, સિંહોના બિલમાં પૂરમાં એ વાત કે ઈશ્વરે તેને છોડાવ્યો, અને એ વાત ટાંકીને આપણે જ્યારે ઈશ્વરને કહીએ
કે દાનિયેલના ઈશ્વર, દાનિયેલને છોડાવનાર પ્રભુ, તમે મારી સહાય કરો. જ્યારે આપણે પ્રભુમાં છીએ અને પ્રભુના વચન આપણામાં છે તો ચોક્કસ એનો પ્રત્યુત્તર મળે છે. ન્યાયાધીશની આગળ જે ક્લાયન્ટ હોય છે, વિવાદ લઈને ગયા છે, તકરાર લઈને ગયા છે, અને વકીલ રોકે છે. વકીલ રોકે છે કારણ કે એ અપીલ કરનાર વ્યક્તિ, ક્લાયન્ટ, એ બંધારણ જાણતો નથી. એને ખબર નથી કે ન્યાયાધીશની આગળ કેવી રીતે રજૂઆત કરવી. જો એને ખબર હોય બધી જ, તો ચોક્કસ રજૂઆત કરી શકે છે. એને છૂટ છે, એને રોકી શકાય નહીં. અહીંયા આગળ પ્રભુ કહે છે કે જો મારા વચન તમારામાં છે અને તમે ચાહો તે માગો તો હું તમને આપીશ. તાત્કાલિક કોઈ માણસ ન્યાયાધીશની આગળ સામાન્ય રીતે જઈને એમ કે મારી મારે ચોરી કરવી છે અને તમે મને પરવાનગી આપો, તો ન્યાયાધીશ શું કરશે? ઓર્ડર કરશે પોલીસને, તો એને કહે છે તરત લોકઅપમાં પૂર. કારણ કે બંધારણની અને વ્યવસ્થાની વિરુદ્ધ એ માગણી કરે છે, તો એવી માગણી સ્વીકારવામાં આવતી નથી. કોઈ આવીને કે ચોરી કરવી છે મને પરવાનગી આપો, મારે કોઈકની હત્યા કરવી છે પરવાનગી આપો, કોઈકનું મારે લઈ લેવું છે પરવાનગી આપો, તો ન્યાયાધીશ આપશે નહીં. ઉલટાની એને શિક્ષા કરશે, ઉલટાનો એ એલિગેશન મારશે, એ દોષ મારશે અને મુશ્કેલી મારશે. તેથી કેવી વિનંતી પ્રભુની પાસે લઈ જવી, એ બાઇબલ આપણને શીખવે છે, પવિત્ર શાસ્ત્ર આપણને શીખવે છે. અને તેથી પ્રભુ ઈસુએ બહુ સ્પષ્ટ કહ્યું, તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી આ વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યવસ્થા પ્રમાણે તે આપણને જણાવે છે. સોળમી સાથે યોહાનેશ્વર 15મો અધ્યાય અને 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, કે જેથી તમે મારા નામે જે કંઈ પિતાની પાસે માગશો તે તમને તે આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી આગળ બીજી વાત જણાવે છે. એ કહે છે કે મેં તમને પસંદ કર્યા છે અને તમે જઈને ફળ આપો. હવે ફળ તો આપણે જાણીએ છીએ, ગલાતી 5:22, પવિત્ર આત્માના ફળ જે છે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયુપણું, વિશ્વાસપણું, ભલાઈ, નમ્રતા, સંયમ. તો એ ફળ જો તમે આપો છો, તમારા બાપને મહિમા મળે છે, અને તમે એ પ્રમાણે કરો છો તો તમે જે કંઈ ચાહો તે માંગો, તો કે છે હું મારા બાપ એ તમને આપશે, તમને મદદ કરશે. પ્રભુ ઈસુ નું એ વચન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું વચન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કે છે મારું વચન એ ફોગટ પાછું વળશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેવું સહેલ થશે, પણ મારા વચનો કાનો કે માત્રો એ જતો રહેશે નહીં, પૂર્ણ થયા વગર જતો રહેશે નહીં. વાલાઓ, આ પૃથ્વી પર પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે કે આપણે પ્રાર્થના કરીએ. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુમાં રહીને, ફળ આપતા જઈને, પ્રભુના વચન પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ, આકાશમાં પ્રભુ એ સાંભળે છે, આકાશના દ્વાર એ ખુલી જાય છે અને અજાયબ રીતે એનું પરિણામ એ જોવા મળે છે. પ્રેરિત પિત્તર વિશે આપણે જોઈએ છીએ, પ્રેરિતોના કૃત્યનું પુસ્તક તેનો 10મો અધ્યાય 9મી કલમ. તો પિત્તર ધાબા પર પ્રાર્થના કરવા ચડ્યો અને ત્યારે તેણે જોયું કે આકાશ ખુલી ગયું, આકાશ ખુલી ગયું, અને ઈશ્વર પિત્તરને એક નવો બોધ આપે છે, એક સમજ આપે છે. તો આ પ્રભુની વ્યવસ્થા છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપવા માંગે છે કે તમારે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, રાત દિવસ તમારે પ્રાર્થના કરવી જોઈએ, અને એમાં કાયર થવું જોઈએ નહીં. પરિસ્થિતિ, સંજોગો ગમે ત્યાં, કદાચ નોકરી જતી રહી હોય, કદાચ ધંધોમાં ખોટ ગઈ હોય, કદાચ અભ્યાસમાં નિષ્ફળ ગયા હોય, અને એમ લાગતું હોય કે હવે મને જીવનમાં કોઈ સફળતા નથી, પણ એવા સમયે રાત દિવસ પ્રાર્થના કરવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણને જણાવે છે. અને જ્યારે એ પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જલ્દી તમને દાદ આપવામાં આવશે, જલ્દી તમને મદદ કરવામાં આવશે. એફેસીઓના પત્રમાં પણ પ્રભુનું વચન આપણને જણાવે છે. એફેસીઓનો પત્ર તેનો 6ઠો અધ્યાય, એફેસીઓનો પત્ર તેનો 6ઠો અધ્યાય 17 અને 18 કલમમાં લખવામાં આવ્યું છે કે આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત
પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને વડે તેને અર્થે બધા સંતોને સારું સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુનું વચન અહીંયા આગળ આપણને જણાવે છે કે આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો. આપણી પ્રાર્થના એ સતત હૃદયમાં હોવી જોઈએ. જ્યારે આપણે સતત પ્રાર્થના કરીએ છીએ ત્યારે સતત ઈશ્વરના કોન્ટેક્ટમાં રહીએ છીએ, દેવના રાજ્યમાં આપણે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ, અને કોઈ પણ અંધકારની તાકાતો કે પરિબળો એ આપણને નુકસાન કરી શકતી નથી, કારણ કે સતત પ્રભુના કોન્ટેક્ટમાં છે, સતત પ્રાર્થનામાં છે. પણ જો પ્રાર્થના કરવાનું બંધ કરીએ છીએ, એમાં બ્રેક આવે છે, તો જ્યારે બ્રેક આવે છે ત્યારે એ બ્રેકનો લાભ લઈને, એ બંધ થયેલી પ્રાર્થનાનો લાભ લઈને શેતાન એ મુલાકાત કરે છે, અને શેતાન મુલાકાત કરીને ધીમે ધીમે એ આપણો કબજો લેવાને માટે કામે લાગી જાય છે, મહેનત કરે છે, મળેલી તકનો એ પૂરો ફાયદો ઉઠાવીને એ ગળી જવાને માટે પ્રયત્ન કરે છે. પિત્તર કહે છે તે પ્રમાણે શેતાન એ ગાજનાર સિંહની પેટે શોધતો ફરે છે, જે મળે એને ગળી જવાને માટે. વાલાઓ યાદ રાખીએ, અને તેથી જીવનમાં પ્રાર્થના એ શ્રેષ્ઠ છે ઉપાય, પ્રભુની સંગતમાં રહેવાનો અને હરેક પ્રકારની બાબતો પર વિજય પામવાનો જો કોઈ આધાર હોય, જો કોઈ લિંક હોય, તો તે પ્રાર્થના છે. અને જ્યારે આપણે સતત પ્રાર્થના કરીએ છીએ અને ત્યારે સતત પ્રભુનું બળ કે સામર્થ્ય આપણને મળતું રહે છે, અને ત્યારે આપણો આત્મા એ તાજગી ભરેલો, સ્ફૂર્તિ ભરેલો, એ સામર્થ્યથી ભરપૂર, પરાક્રમથી ભરપૂર હોય છે, અને તેથી પરિસ્થિતિ સંજોગો ગમે તે આવે પણ એમાં સરળતાથી તે આગળ વધી શકાય છે, કારણ કે એ સતત પ્રાર્થના રહે છે. અહીં આગળ આ વિધવા એ સતત વારંવાર જઈને એને વિનંતી કરે છે, અને ત્યારે ન્યાયાધીશ કોઈને ગણકારનાર નહીં, એ કહે છે કે આ મને તસ્દી દે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તો એના કરતાં તમારો આકાશમાંનો બાપ કે જેમણે તમને પસંદ કર્યા છે એ શું તમારું નહીં સાંભળે, દાદ નહીં પાડશે? તો કહે છે એ 100% તમારી દાદ એ સાંભળશે. આપણે શ્રેષ્ઠ એક ઉદાહરણ જોઈએ છીએ પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં 10મા અધ્યાયમાં, તો કર્નેલસ વિશેની વાત ત્યાં લખવામાં આવી છે કે જે ઇટાલિયન પલટનનો સુબેદાર હતો, અને તે સમયે સુબેદાર એટલે ઘણું માન અને સ્થાન, મોટી પોસ્ટ એ રોમન સરકારમાં ગણાતી હતી, એવો એક સુબેદાર છે. પણ એ માણસ એ ધાર્મિક માણસ, એ આધ્યાત્મિક માણસ હતો. એટલું જ નહીં પણ એના ઘરના સર્વ ઈશ્વરનો ભય રાખનારા હતા. તે નિત્ય લોકોને દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો, એવો એક સુબેદાર છે કર્નેલસ. તે શું કરે છે? તે ધાર્મિક માણસ છે, એના ઘરના ઈશ્વરની બીક અને ભય રાખનારા છે, એ નિત્ય બધાને દાન આપતો હતો, અને લખવામાં આવ્યું છે કે તે નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો, પ્રાર્થના કરતો. ઘણા વર્ષો સુધી એણે નિત્ય પ્રાર્થના કરી, અટક્યા વગર એણે સતત પ્રાર્થના કરી, તો એનું પરિણામ એ આવ્યું કે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં ઈશ્વરના એક દૂતે દૂતને પોતાની પાસે આવતો અને પોતાને ઓ કર્નેલસ એમ કહેતો સાંભળ્યો, અને ત્યારે એકી નજરે જોઈ રહ્યો, અને ત્યાર પછી દૂતે તેને કહ્યું કે પ્રભુએ તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યા છે. પ્રભુ ઈશુએ જે ઉદાહરણ આપ્યું, જે દ્રષ્ટાંત આપ્યું, એ પ્રમાણે કર્નેલસ માટે અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યા છે. વાલાઓ, જ્યારે નિત્ય પ્રાર્થના, રાત દિવસ પ્રાર્થના, સર્વદા પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે એ પ્રાર્થના સર્વદા એ ઉપર જાય છે, અને એ પ્રાર્થનાઓ એ પ્રભુના વચન પ્રમાણે, બાઇબલ પ્રમાણે હોવી જોઈએ. અને જ્યારે એવી પ્રાર્થના કરીએ છીએ તો એનો 100% પરિણામ છે, 100% પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે, સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે. કર્નેલસને ખાતરી આપવામાં આવી કે તારી પ્રાર્થનાઓ અને તારા દાન એ ઈશ્વરની આગળ, ઈશ્વરની પાસે પહોંચી ગયા છે, અને એની ખાતરી દૂતની મારફતે ઈશ્વરે કર્નેલસને આપી. અહીંયા આગળ આ વિધવાને એનો ન્યાય આપવામાં આવ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને ઉત્તેજન આપે છે
એ પ્રમાણે ઈશ્વર પિતા પણ તમારું સાંભળે છે અને તમને ન્યાય અપાવશે, અથવા તમારી પ્રાર્થના એ માન્ય કરવામાં આવશે. અને પ્રાર્થનાઓ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે હોવી જોઈએ. રોમનોના પત્ર 8:26-27 કલમમાં પ્રભુ વચન કહે છે કે કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી. યથાયોગ્ય સી પ્રાર્થના કરવી આપણે જાણતા નથી, પણ આત્મા પોતે, પવિત્ર આત્મા પોતે એ જાણે છે. તે આપણા અંતઃકરણને જાણે છે અને કહે છે તેની ઈચ્છા પ્રમાણે જેઓ તેડાયેલા છે અને જેઓ તેને વિનંતી કરે છે. કેમ કે પવિત્રોને માટે, એટલે પ્રભુના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વિનંતી કરવાનું પવિત્ર આત્મા એ જાણે છે. સાચી પ્રાર્થના, ખરી પ્રાર્થના ત્યારે પવિત્ર આત્માની ધોરણી પ્રમાણે કરવામાં આવે છે અને ત્યારે ઈશ્વર પિતા એ પ્રાર્થનાને માન્ય કરે છે અને ઈચ્છાને તે પૂરી કરે છે. વાલાઓ, પ્રભુની ઈચ્છા પ્રમાણે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, અદ્ભુત પ્રત્યુત્તર પ્રભુ આપણને આપે છે. ઘણી વખત કેટલાક વ્યક્તિ, કેટલાક બધાની કેટલાક કે કોઈક વ્યક્તિને માટે પ્રાર્થના કરવાની હોય ત્યારે કહે છે તેણે આમ કર્યું, તેણે તેમ કર્યું, તે આ પાપમાં હતો, ફલાણા પાપમાં હતો, ઢીકણા પાપમાં હતો, હે પ્રભુ આમ કહ્યું, આખી સ્ટોરી કરે, ઘણી બધી વાતો બોલે અને પછી આખરે તો એના માટે વિનંતી તો શું કરે કઈ ખબર. એવી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી, એવી પ્રાર્થનાનો કોઈ મતલબ નથી. ફરોશીઓ વિશે પ્રભુ ઈસુએ કહ્યું એ માથીની સુવાર્તામાં 7 અધ્યાયમાં કે કેટલાક એ એમ માને છે કે અમે ઘણી બધી વાર લાંબો સમય સુધી પ્રાર્થના કરીશું તો અમારું સાંભળવામાં આવશે, પણ પ્રભુ ઈસુ કહે છે કે તેઓ અમથો લવારો કરે છે, લવારો કરે છે, એનો કોઈ મતલબ નથી. ભાલાઓ, પ્રાર્થના એ સચોટ પ્રભુના વચન પ્રમાણે જ્યારે કરીએ છીએ ત્યારે પ્રભુ સાંભળે છે. કારણ કે પ્રભુ ઈશ્વરે પોતે કહ્યું માથીની સુવાર્તાના 7 અધ્યાયમાં 7-12 કલમમાં કે માંગો તો મળશે, શોધો તો જળશે, ઠોકો તો તમારે સારો ઉઘાડ મળશે. જે માંગે છે તેને હરેકને મળે છે, જે શોધે છે એને જડે છે, જે ઠોકે છે એને સારો ઉઘાડવા માંગે છે. પ્રભુ ઈશ્વરે કહ્યું કે જયારે તું પ્રાર્થના કરે ત્યારે તું તારી ઓરડીમાં બેસ, બારણું બંધ કર અને તારા આકાશમાંના બાપની આગળ ગુપ્તમાં તું પ્રાર્થના કર અને જે તને સાંભળવામાં આવશે, સાંભળવામાં આવશે. વાલાઓ, વ્યક્તિગત જીવનમાં આ પ્રાર્થનાની વાત કરવામાં આવી છે કે ન્યાયાધીશ, અન્યાયી ન્યાયાધીશ અને વિધવાની જે વાત કરવામાં આવી છે એ વ્યક્તિગત પ્રાર્થનાની વાત કરવામાં આવી છે કે પોતાના ઘરમાં જે કંઈ હોય સતત પ્રાર્થના કરો, રાત દિવસ પ્રાર્થના કરો, આત્મામાં પ્રાર્થના કરો. એફેસીના પત્રમાં કે આત્મામાં તમે પ્રાર્થના કરો અને સતત પ્રાર્થના કરો અને એ પ્રાર્થના સાંભળવામાં આવે છે. ઘણા બધા લોકો એ અથવા તો કેટલાક લોકો એ ફોન ઉપર ઘણી બધી લાંબો લાંબો વાત કરે, કલાક થઈ જાય, 2 કલાક થઈ જાય, કઈ ખબર પડે નહીં. સોસાયટીના ઝાપા આગળ કલાકો સુધી બેસી રહે, ગપાડા મારે, કોઈ ખબર પડે નહીં. પણ જયારે પ્રાર્થનાની વાત આવે ત્યારે કહે છે અમે બહુ જ બિઝી છીએ, અમારી પાસે કોઈ ટાઈમ નથી. અને વાલાઓ, એવા બાના કાઢનારને માટે કોઈ આશા નથી, પણ જે સતત પ્રાર્થનામાં લાગુ રહે છે તો એનું ભવિષ્ય ઉજ્જવળ છે. કારણ કે એનો આત્મા એ પ્રભુ પવિત્ર આત્માના કબજામાં છે અને સતત એ પ્રાર્થનામાં અંગત રીતે એ દુનિયાને બતાવવા માટે નહીં પણ પોતાના જીવન માટે અંગત રીતે સતત પ્રાર્થનામાં લાગુ રહે છે. એનું જીવન ધન્ય છે અને પ્રભુ એને દાદ અપાવે છે, પ્રભુ એનું સાંભળે છે અને અદ્ભુત રીતે પ્રભુ સહાય કરે છે. પછી પ્રશ્નો ગમે તેવા હોય, એ ભલે ને મોટા પહાડ જેવા હોય કે વિકટ પરિસ્થિતિ કે સમસ્યા હોય, પણ પ્રભુ એનો અદ્ભુત એ પ્રત્યુત્તર આપે છે, પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે. આપણે એ જોઈએ છે, ઘણી વખત ડિસ્કવરીમાં જોઈએ છે કે સિંહ હાથીને જુએ છે ત્યારે શું વિચારે છે. આપણે હાથીને જોઈએ ત્યારે વિશાળ પ્રાણી અને આપણને એનાથી બીક લાગે. સિંહ એ નાનો, હાથી કરતા ઘણો નાનો પ્રાણી છે, પણ સિંહને, હાથીને સિંહ એ ખોરાક તરીકે જુએ છે. એની નજરમાં એને ખોરાક દેખાય છે અને ત્યાર પછી એ પ્લાન કરીને, એ ભેગા થઈને એના પર હુમલો કરીને એને, હાથીને પણ તેઓ મારી નાખે છે. કારણ કે એમાં એમને એમનો ખોરાક દેખાય છે, એમનું ભવિષ્ય દેખાય છે અને આખરે એવું કરે છે. વાલાઓ,
ગમે તેવા વિશાળ પ્રશ્નો હોય કે ગમે તેવા સંજોગો વિપરીત હોય કે અંધકાર દેખાતો હોય, પણ જ્યારે પ્રભુ આપણી સાથે છે અને રાત દિવસ અને સર્વદા સતત પ્રાર્થનામાં લાગુ રહીએ છીએ, તો એનો પ્રત્યુત્તર, એનો જવાબ એ મળશે, મળશે ને મળશે. પ્રભુ ઈશ્વરે પોતે કહ્યું કે તમે મારામાં રહો, મારું વચન તમારામાં, તમે ફળ આપો અને તમે માગો, અને તમે માગો તો કે છે તમે ચાહો તે માગો અને બાપ તમને આપશે. આ પ્રભુનું વચન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આજે આ અદ્ભુત બાબત આપીને, અદ્ભુત વચનો આપીને ઉત્તેજન આપવા માંગે છે કે સતત તમે પ્રાર્થના કરો. અને વાલાઓ, પ્રભુને સૌથી ગમતી બાબત હોય તો એ જ છે કે આપણે સતત તેની સંગત મળીને પ્રાર્થના કરીએ, નિકટ રહીએ, તેની સાથે વાતચીત કરીએ, અને પ્રભુને ગમે છે અને પ્રભુ એનો આશીર્વાદ આપે છે. એ માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપો. આમેન. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ મારા જીવનના સ્વામી મારા પ્રભુ, પ્રભુ ઈશ્વરે પોતે દ્રષ્ટાંત આપ્યું, અન્યાય ન્યાયાધીશ, જગતનો એક ન્યાયાધીશ છે કે જે કોઈનાથી બીતો નથી અને માણસને ગણકારતો નથી. એક વિધવા છે જે ગરીબ અને નિરાધાર નિસહાયનું પ્રતિનિધિત્વ કરે છે, કે જેને કોઈ મદદ કરવા તૈયાર નથી, પણ તે વારંવાર જઈને એ અન્યાય ન્યાયાધીશની આગળ એ પોતાનો હક માગે છે, એ વિનંતી કરે છે અને આખરે પ્રત્યુત્તર આપવામાં આવે છે. ઓ પરમેશ્વર પિતા, તમે અતિ કરુણામય, દયાના સાગર એવા પરમેશ્વર પિતા છો. ત્યારે આ સમય અમે તમારી પાસે આવીએ છીએ, તમારી આગળ નમી જઈએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પવિત્ર આત્માનું આચ્છાદન અમારા પર કરો, જે રૂમેના પત્ર વચન પ્રમાણે કે આત્મામાં હર વખત અમારે કેવી રીતે પ્રાર્થના કરવી અથવા યથાયોગ્ય સી પ્રાર્થના કરવી, એ પ્રભુ મેં પ્રાર્થના કરી શકીએ એવું મન ને હૃદય પવિત્ર આત્માની મારફતે અમને આપો. એફેસીઓના પત્ર 6 અધ્યાયમાં કહ્યું કે આત્મામાં હર વખત તમે પ્રાર્થના કરો. ઓ બાપ, અમારા પર તમે ધ્યા કરો, કૃપા કરો. અંધકારની તમામ તાકાતો, પરિબળો જે પ્રાર્થના કરતા અટકાવે છે, ઈસુના જે નામથી તમે તોડી પાડો. ઈસુના પવિત્ર લોહીનો છંટકાવ અમારા પર કરો, અમને શુદ્ધ કરો, અને પ્રભુ પવિત્ર આત્માથી અમારો સંપૂર્ણ કબજો તમે લો, આચ્છાદન કરો પ્રભુ અમારા પર, કે જેથી કરીને અમે આત્મામાં નવું બળ, નવું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. અમે કાયર થયા વગર, પ્રભુ ઈસુના વચન પ્રમાણે કાયર થયા વગર સર્વદા આત્મામાં પ્રાર્થના કરીએ અને એ જ બાબતને શોધીએ, એ જ બાબતને કેન્દ્રમાં રાખીએ, કે જેથી કરીને પ્રભુ અમારું જીવન તમારા મહિમાનું કારણ બને, સાક્ષીનું કારણ બને, તમારા રાજ્યનું પાત્ર બને. પ્રભુ એ માટે અમારી સહાય કરો, અમારી સહાય કરો. અને પ્રભુ એ દ્વારા તમે એકલા જ માન મહિમા ગૌરવ પામી પ્રાર્થના છે. પ્રભુ આ સંગતમાં જોડેલા પ્રત્યેકને પુષ્કળતા તમે આશીર્વાદ આપો અને તમારા આત્માથી વ્યસ્તિત કરો, તમારા મહિમાન માટે તમે આગળ દોરી જાઓ એવી મેં પ્રાર્થના કરીએ છીએ. અંધકારની તમામ તાકાતોને ઈસુના જે નામથી તમે તોડી પાડો એવી મેં પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ એમ સર્વ સમયે તમારી હાજરી અનુભવીએ, તમારી સમક્ષતા અનુભવીએ અને તમારો મહિમા કરવી કૃપા આવે. અમારી આ પ્રાર્થના મારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમેન. છે મારો નક્કી આવા, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને
સ્વાધીનતા પૂરો છે હર તેથી જો पाछू नहीं को काड़े भरूं
डर पाछू नहीं हो काए करूं मुझ जीवन ले मुझ जीवन ले संकट में तूफान नरे बहु आपदा थी वधु शूर चरे बल शीर कदी धर भूज पड़े बल शीर कदी धर भूज पड़े मुझ जीवन ले मुझ जीवन ले सदा सेवा मही झुकाऊ सही या होम करे पड़ू पाछो नहीं या होम करे पड़ू पाछो नहीं मुझ जीवन ले तक हूँ चरणे तमारा धरू मस्तक हूँ चरणे तमारा मुझ जीवन ले सर्वतन मुझ जीवन ले मुझ जीवन ले मुझ जीवन ले मुझ जीवन ले।